विद्यार्थी मित्रों धोरण 4 विषय आसपास पर्यावरण पाठ 11 वाणी में आज आपणे पाठ 11 जे छे एनी माहिती मेळवशुं। बाळ मित्रों वाड़ी એટલે કે ખેતર, તો આ ખેતરમાં વાડીમાં અનાજ પકવવામાં આવે છે, અનાજની ખેતી કરાય છે, ઘણીવાર એમ કે છે વિવિધ પ્રકારની વનસ્પતિ જંગલમાં કોઈ પડતર જમીન હોય તેમાં વાડીમાં બગીચામાં નર્સરીમાં કે આપણા ઘેર જે કુંડા છે એમાં ઉગી નીકળે છે। ઘણીવાર તમે દિવાલમાં પણ કોઈ વૃક્ષને ઉગેલું જોયું હોય છે, ખાસ કરીને કૂવા તો કે તો દિવાલમાં જે ભીંતમાં ભેજ છે ભેજના માધ્યમથી કે આ વૃક્ષ છે એનો વિકાસ થાય છે। આ વનસ્પતિના કે 4 પ્રકાર છે જે આપણે ધોરણ 3 માં શીખી ગયા છીએ। સૌથી પહેલા છે વૃક્ષ, ત્યારબાદ છે છોડ, શોભા માટે એક
તે આશ્ચર્યચકિત થઈ ગઈ, ચોંકી ગઈ, નવાઈ પામી. હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જ જગ્યાએ છો તો કેવું લાગે, કે તમને કેવું ગીત ગાવાનું મન થાય. તમારી અત્યારે આંખો બંધ કરી દો અને તમે એવું વિચારો કે તમે વાડીમાં છો, તો વાડીમાં તમને કેમ લાગે, મજા આવે, તમને શું શું અનુભવ થાય. તો હું મારી વાત કરું તો મને તો આવી લીલોતરી વાળી હરિયાળી જગ્યામાં ખેતરમાં વાડીમાં ખૂબ ગમે. ત્યાં બધા વૃક્ષો, ફૂલો, અનાજ વગેરે જોવાની ખૂબ મજા આવે. ત્યાંનું જે વાતાવરણ છે તે આપણા તન અને મનને પ્રફુલ્લિત કરી દે છે, તાજગી આપે છે. તમે સવારે વાડીએ જાઓ ને તો ત્યાંનું વાતાવરણ જ એવું હોય કે તમને ખૂબ જ મજા આવે. અને આવા વાતાવરણમાં તો આપણને સુંદર સુંદર ગીતો ગાવાનું પણ મન થાય. તમે ક્યારેય કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે ક્યાં? એમ કે છે તમે જુદા જુદા પ્રકારના ફૂલો ક્યાં જોયા છે? બાગ બગીચામાં હોય જુદા જુદા પ્રકારના ફૂલો, ત્યારબાદ નર્સરીમાં હોય જુદા જુદા ફૂલો, અને ઘણીવાર તો મોટા મોટા બંગલોઝ, મોટા મોટા ઘર હોય તેના કમ્પાઉન્ડમાં, ફળિયામાં પણ જુદા જુદા ફૂલોમાં જુદા જુદા ફૂલો મેલા તમને જોવા મળે છે. તમે જુદા જુદા રંગના કેટલા ફૂલો જોયા છે તેમના રંગના નામ લખો. તો હું અહીંયા તમને જુદા જુદા ફૂલ બતાવવાની છું. જોવા છે ને કરે તે જો, આ જે છે તે ચંપાનું ફૂલ છે. આ ફૂલ છે તે ગુચ્છામાં ઉગે એટલું તમને જોવા મળે ને આપણો ગુચ્છો. પછી આ જો, આ પણ એક ગુચ્છામાં ઉગતું ફૂલ છે અને સેવંતીનું ફૂલ કહેવામાં આવે છે. આ એકલું ન જોવા મળે પણ આ ગુચ્છામાં, સમૂહમાં આ ફૂલ તમને જોવા મળે. અહીંયા બીજું એક ફૂલ છે, આ ફૂલને તો તમે ઓળખતા જ હશો. આ જે ફૂલ છે તેને બારમાસીનું ફૂલ કહેવામાં આવે છે. તે બારે મહિના તમને જોવા મળે. જો એક ફૂલ બીજું છે, આ ફૂલ છે તે કરણનું ફૂલ છે. આવું ફૂલ પણ તમે તમારા ઘર આંગણે જોયું હશે. આ જે ફૂલ છે તે મોગરાનું ફૂલ છે, જેને તો તમે સુવાસિત, તેની સુગંધથી જ તમે તેને ઓળખી લો. એની સુગંધ જ એવી હોય છે કે તરત તમને ખ્યાલ આવે કે આ મોગરાનું ફૂલ છે. તો બાળમિત્રો, અહીંયા આપણે જુદા જુદા ફૂલોને પ્રત્યક્ષ જોયા, બરોબર? તો હવે આપણે આ પાઠ્યપુસ્તકમાં જે આગળની વિગત છે તે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે, જેમ કે કપડાં, ચાદર, કુંજાઓ વગેરે. અહીં આવી જ એક ભાત બતાવી છે. જુઓ બાળમિત્રો, તમારું ઘર છે ત્યાં પણ તમે નજર નાખશો તો ઘણી બધી વસ્તુઓ એવી હશે જેના ઉપર જુદી જુદી ફૂલોની ભાત એટલે કે પેટર્ન તૈયાર કરેલી હશે. તો જુઓ, તમને એમ કહે છે ક્યારે તમે એવા કપડાં જોયા છે, એવી ચાદરો જોઈ છે, એવા કુંજારો જોયા છે, ઘણીવાર દુપટ્ટા હોય, સાડી હોય, આ વગેરેમાં પણ તમને આવી ફૂલોની પેટર્ન જોવા મળે છે. હવે ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં એક ચાકડાનું ચિત્ર આપેલું છે. જુઓ, આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે. તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઓશિકાના કવર, પાકેટ, બગલથેલા, થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે. આજે ચાકડો, તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે ચાકડો એટલે શું? તો ચોરસ કાપડ ઉપર ભરત ગૂંથણથી કંઈક આકાર તૈયાર કરવામાં આવે, પછી તેમાં ફૂલ ન હોય કે કોઈ પ્રાણી પક્ષીના પણ હોઈ શકે તેને ચાકડા કહેવામાં આવે છે. કચ્છમાં આ ચાકડા ખૂબ જ પ્રખ્યાત છે. હવે જો, જેમ રતને જુદા જુદા ફૂલ જોયા તેમ તમે પણ જોયા હશે. અહીં ફૂલોના કેટલાક ચિત્ર આપ્યા છે. જે ફૂલને તમે ઓળખો છો તેની સામે ફળાની નિશાની કરો, તે ફૂલનું નામ પણ લખો. તમારા પાઠ્યપુસ્તકમાં જો ફૂલોના ઘણા બધા ચિત્રો આપેલા છે, તમારે આ ચિત્રોને શું કરવાનું છે, ઓળખવાના છે. તો હું અહીંયા નામ લખું છું એ પ્રમાણે તમે તમારી પાઠ્યપુસ્તકમાં નામ લખશો.
ગુલાબના ફૂલ અલગ અલગ રંગના હોય છે, સફેદ ગુલાબ, ગુલાબી, લાલ, પીળું. તેના પછી જે ચિત્ર છે તે છે સૂર્યમુખી. તમે સૂર્યમુખી અથવા તો સૂરજમુખી આમ પણ લખી શકો છો. તેના નીચે ગલગો ચંપો, મેં અત્યારે તમને જે ફૂલનું ચિત્ર ફૂલ બતાવ્યું તે આજે છે તે તવર, એને તવર અથવા તો ટવર આ બંને રીતે બોલી શકાય અને લખી શકાય છે. આ ફૂલનો ઉપયોગ વેણી બનાવવા માટે થાય છે. આ ફૂલ જે છે ટવરનું તે લાંબા સમય સુધી એમ કે ફ્રેશ રહે છે, કરમાતું નથી. આગળ છે બારમાસી, તેની બાજુમાં જે ફૂલ છે તે છે રાતરાણી, અને છેલ્લે જે ફૂલ છે તે છે મોગરો. બરોબર, તો આ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલા છે તેની નીચે નામ લખવાના છે. તમે ઘણા બધા ફૂલોને ઓળખો છો. હવે અહીં ઉપર આપેલા ચિત્રો સિવાયના તમે બીજા જે ફૂલો જાણતા હો તેવા બીજા બે નામ નીચેના કોષ્ટકમાં લખો. હવે સામેના પેજ પર તમને એક કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકમાં તમારે ફૂલોના નામ લખવાના છે. તો હું અહીંયા બોલું છું તે પ્રમાણે તમારે નામ લખવાના છે. તો વૃક્ષ પર ખીલતા એક નંબરમાં છે, વૃક્ષ પર ખીલતા. ચિત્ર મોગરાનું છે અને નીચે પાણીમાં ખીલેલું હોય તેવું લાગે છે. તો અહીંયા
बदलाव है। तो रातरानी हमें हरसिंगार प्रश्न पूछेलो कि आम तेव क्या
જુદું છે તો પાઠ્યપુસ્તકમાં તમે ક્યારે કોઈ જગ્યાએ આવું પાટિયું જોયું છે? આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે, લોકો આવું શું કામ કરતા હશે વિચારો? જો બધા લોકો ફૂલ તોડે તો શું થાય? તેમણે આમ કરવું જોઈએ. તો પાટિયું છે તેમાં લખેલું છે કે ફૂલ તોડવા નહીં, આવું લખેલું હોય અને ઘણા વ્યક્તિઓ સમજદારીથી પોતાની એક જવાબદારી છે તેવું સમજીને ફૂલને તોડતા નથી, અને ઘણા લોકો એવા હોય છે કે આવું લખ્યું હોય છતાં પણ ફૂલ તોડે. તો તમારે ક્યારેક આવી સૂચના લખેલી હોય તો ફૂલ તોડવા જોઈએ નહીં. તો લોકો આવું શું કામ કરે, કેમ ફૂલ તોડે? લખેલું છે કે ફૂલ તોડવા નહીં છતાં પણ આવું કરે કેમ? તો આવા લોકો હોય તેમનામાં ફરજ નિભાવવાની ભાવના હોતી નથી, તેમનામાં એક આ પ્રકારની કુટેવ હોય, આદત હોય કે તેઓ નિયમને પાળે નહીં. તેમને વારંવાર કહેવામાં આવે છતાં પણ તેઓ આ પ્રમાણેનું વર્તન કરતા નથી. જો બધા લોકો ફૂલો તોડે તો શું થાય? તો જો બધા લોકો ફૂલો તોડે તો બગીચો જે છે તેની શોભા ઘટી જાય. બગીચો ફૂલોના કારણે તો મહેકતો હોય, ફૂલોના કારણે તો સુંદર લાગતો હોય, અને જો ફૂલ તોડી લેવામાં આવે તો તેની સુંદરતા નાશ પામે. તેમણે આમ કરવું જોઈએ કે જો ફૂલો તોડવાની ન તોડો તેવી સૂચના લખી છે છતાં પણ આવું કરે તો આવું કરવું જોઈએ? તો ના, આવા લોકોએ આવું કરવું જોઈએ નહીં, કારણ કે ફૂલો છે તે વાતાવરણને સુગંધીદાર બનાવે છે અને આપણા જે વાતાવરણ છે, પર્યાવરણ છે, તેની શોભા વધારે છે. તો બાળમિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો અભ્યાસ કર્યો. હવે પછીનું આપણે નવા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.